नमस्ते बाळकों, पर्यावरण धोरण 4। हवे आपने पाठ पहुंचा था 8मुं। रिया पोची मामानुं घेर। रियानी ट्रेन मोड़ी पड़ी ते पछीनो 8मो पाठ छे। रिया पोची मामानी घेर। हवे रिया मामानी घेर पोची तेने क्या क्या अनुभवो थाय छे, शुं शुं आनंद मळे छे અને શું શું મુશ્કેલી પડે છે તે એમાં બધું આવે છે। રેલ માર્ગે લાંબી મુસાફરી કર્યા બાદ રિયાનો પરિવાર 29 મેના રોજ રાત્રિના 8:27 કલાકે તે પહોંચ્યા મામાને પહોંચી ગયા। રિયાના મામાનું ઘર રેલવે સ્ટેશનથી નજીક હોવાથી પોતાના બંને બાળકોને સ્ત્રી અને આનર્વ એ સાથે રિયા અને પરિવારને લેવા માટે આવ્યા હતા। બાળકોને ખુશ તો એકબીજાને ભેટી પડ્યા। આપણે મામાને ઘેર જાય અને આપણને મામાને ઘર બહુ ગમે એટલે આવે ને પછી પિતરાય ભાઈ બહેનોને જ્યારે આનંદમાં હોય ત્યારે તે આવીને ચાચા દિવસે મળ્યા એટલે બેને ભેટી પડ્યા। રેલવે સ્ટેશનથી 2 રિક્ષા પકડી ઘરે મામાને ઘેર પહોંચ્યા। રિયા થોડી વાર આરામ કર્યો અને સ્નાન કરી બધા સાથે ભોજન કર્યું। રિયાના મામાએ દમણ કરવા જવાનું હોવાથી બધાને તૈયાર થઈ જવાનું કહ્યું। રિયાનો પરિવાર અને તેના મામાનો પરિવાર 2 રિક્ષા દ્વારા બસ સ્ટેશને પહોંચ્યા। ત્યાંથી બધા બસ દ્વારા દમણના જમપોર બીચ પર ગયા। દરિયા કિનારે સહેલાણીઓની ખૂબ જ ભીડ હતી। કેટલાક લોકો હોડીમાં દરિયાની મુસાફરી કરતા હતા તો કેટલાક દરિયા કિનારે થોડા ઊંટની સવારી પણ કરી રહ્યા હતા। જો આ રિક્ષામાં જાય છે, જો દેખાડે છે તમને, રિક્ષામાં જઈને બસ સ્ટેન્ડે ઉતરી જાય છે, દરિયા કિનારે ફરે છે। આ બધાએ ફોટા સહિત આમાં દેખાડ્યું છે। હવે નાના નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા, જોઈ તમને આ ફોટામાં દેખાય છે। રિયા જોઈ આ બધું જોઈને ખૂબ ખુશી થઈ ગઈ। રિયા, હિમા, શ્રી અને આનંદ પણ રેતીમાં ઘર બનાવ્યા, તેને રેતીમાં રમવાની ખૂબ મજા આવી। રિયાના મામાની હોડીની ટિકિટ લઈ આવ્યા અને બધાને હોડીને દરિયામાં મુસાફરી કરી। હોડીમાં બેસતી વખતે રિયાને બીક લાગતી હતી, આથી તેને મામા તે તેના મામા સાથે બેસી ગઈ। નાના બાળકો હોડીમાં બેસે, આલક ડોલક થાય એટલે તેને થોડીક બીક લાગી એટલે તે મામાની પાસે ચાલી ગઈ। ત્યારબાદ બધાને ઘોડેસવારી અને ઊંટસવારી કરી તે દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો। સાંજનો સમય થતાં જાણે સુરત દરિયામાં ડૂબી રહ્યો હોય એવું લાગતું હતું। રંગબેરંગી આકાશ સુંદર લાગતું હતું। રિયાએ દરિયા કિનારે વિડીયો અને ફોટોગ્રાફ્સ લીધા। આપણે જોઈએ તો સાંજના સમયે દરિયા કિનારે જાય તો સૂર્ય આથમે તે અનેરું દ્રશ્ય જોવા મળે આપણે। સૂર્ય જાણે કેમ પાણીમાં ડૂબતો હોય એવું આપણને દેખાય છે અને તેના કલર કેસરી, સફેદ, બધા લાલ કલર અને બહુ સરસ મજાની આપણને જોવાની પણ મજા આવી। અંધારું થતાં બધા મામાને ઘેર પાછા ફર્યા। રિયાએ તેની પાસે લાંબી મુસાફરીને રસપ્રદ અને યાદગાર લાગતી હતી। આ એને મુસાફરી ગયા ત્યારે રિયાને તે બહુ ગમતી હતી। જો આ સૂર્ય આથમ તો દેખાય છે, જો કેટલો સરસ દેખાય છે, તે નીચે નીચે આવે દરિયા કિનારે તે પહોંચી જાય છે ને, સરસ મજાનું આમાં દ્રશ્ય તમને દેખાય છે। હવે આ તમારે ભુજ અંજારનું આ બધું ટાઈમ ટેબલ આપેલું છે, પહોંચવાનો સમય, ઉપડવાનો સમય આ બધું એમાં બતાવ્યું છે ગામે ગામનું। હવે આપણે આ પાઠ પૂરો થાય છે અને આવતી વખતે જો નવમો પાઠ જોશું તે બદલતા કુટુંબોને જે હારમાળા છે જોઈએ આપણે કે દાદા દાદી કાકા કાકી એ બધાએ ભાઈ બહેન નુખા પડે એની બીમારી આ તે બધાએમાં તે મુશ્કેલીનો સામનો કરી અને તે મદદ કરે છે તે આમાં આપણે જોવા મળે છે। અસ્તુ